પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે, પરંતુ હાલમાં ગુજરાતમાં શિક્ષકોનું શોષણ થઈ રહ્યું હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે. ખાનગી શાળા હોય કે સરકારી, દરેક જગ્યાએ શિક્ષકોનું શોષણ થાય છે. ત્યારે શિક્ષક દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને શિક્ષકોના હિતમાં આવેદનપત્ર અપાયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું કે ગુજરાતમાં ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય, શિક્ષકોનું શોષણ થાય છે અને શિક્ષકોને તેમના અધિકારો પણ મળતા નથી, જેથી શિક્ષકોનું થતું શોષણ અટકાવવાની સાથે શિક્ષકોને તેમના અધિકારો આપી તેમનું સન્માન કરાય તેવી માંગ કરી હતી. આપનું નામ? મારું નામ રાકેશ હિરપરા, સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજે અમે સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયાની આગેવાનીમાં અમે શિક્ષણ મંત્રી શ્રીને કલેક્ટર જઈ મારફતે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ. આવતીકાલે સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિવસ મનાવવા જઈ રહ્યો છે, ત્યારે સૌપ્રથમ તો તમામ રાષ્ટ્રના તમામ ગુરુજનોને, તમામ શિક્ષકોને આમ આદમી પાર્ટી વતી વંદન કરીએ છીએ અને આ શિક્ષકોના સન્માન માટે, એમના અધિકારી માટે, અધિકારો માટે કેટલીક માંગણીઓ લઈને આવ્યા છીએ. કોરોનામાં આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ શાળાના શિક્ષકોની હાલત કેટલી કફોડી થઈ છે, તો આ તમામ શિક્ષકોને, કારણ કે આજે બિચારાના ઘર ચલાવવાના ફાફા છે અને ઘણા બધા શિક્ષકોએ શિક્ષણ કાર્ય છોડીને બીજા બધા કામે લાગી ગયા છે, બેરોજગાર થયા છે, તો સરકાર જેવી રીતે ગઈકાલે અમે રાજ્યપાલને માંગણી કરી છે એ પ્રમાણે શાળાઓને સરકાર નિભાવ ખર્ચ આપે, જેથી કરીને આ શિક્ષકોનું, પ્રાઇવેટ શાળામાં કામ કરતા શિક્ષકોનું ગુજરાન ચાલી શકે. સાથે સાથે સરકારી શાળાના જે શિક્ષકો છે એમની સમસ્યાઓ એ છે કે એમને શિક્ષણ કાર્ય કરાવવા માટેનો અવકાશ જ સરકાર નથી રહેવા દેતી. કોઈ વખત રસીકરણ કામ માટે મોકલી દઈ, વસ્તી ગણતરી માટે મોકલી દઈ, ચૂંટણીના કામ માટે મોકલી દઈ, રાજકીય કાર્યક્રમો માટે મોકલી દઈ અને અંતે તો હમણાં છેલ્લા એક મહિના પહેલા જોયું તો તીડ ઉડાડવા માટે શિક્ષકોને મોકલી દેવામાં આવ્યા. તો આ કામ શિક્ષકોનું થોડું છે. જો અલગ અલગ વિભાગોમાં માણસોની કમી હોય તો ભારતમાં આટલી બધી બેરોજગારી છે. યુવાનોની ભરતી કરો, સ્વાસ્થ્ય વિભાગમાં ભરતી કરો, આકારણી વિભાગમાં ભરતી કરો, જે વિભાગમાં ઘટતી સંખ્યા હોય તમામમાં ભરતી કરો. સાથે સાથે શિક્ષકોની અછત છે, ઓલરેડી અછત છે, એમાંથી પાછા જે કામ પર લાગેલા છે શિક્ષકોને લઈને પછી બીજી ડ્યુટી આપવામાં આવે છે, તો આ કેવી રીતે કરશે? તમામ સરકારી શાળાઓ આપ જોઈ શકો છો, સરકારી શાળાઓમાં ક્યાંય બિનશૈક્ષણિક સ્ટાફ નથી, એટલે પટ્ટાવાળા નથી, વોચમેન નથી, ક્લાર્ક નથી, તો આ તમામ કામ કોને કરવાના? તો કે શિક્ષકે કરવાના. લેટર ટાઈપે શિક્ષકે કરવાનો. કોઈ વાલી આવ્યું છે તેનો દરવાજો, શાળાનો દરવાજો ખોલવાય શિક્ષકે જવાનું. સાફ સફાઈ નથી થઈ તો એ પણ શિક્ષકે કરવાની. કોઈ મહેમાન સ્કૂલમાં આવ્યું છે તો એને ચા પાણી પણ શિક્ષકે આપવાના. તો શિક્ષકોનું સન્માન અહીંયા જળવાવું જોઈએ કે એમને જે કામ કરાવવાના છે એની પાસે એ કરાવો અને એમને વધારાના કામમાંથી મુક્તિ આપો, જેથી કરીને સંપૂર્ણ 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 ધ્યાન શિક્ષણ ઉપર આપી શકે. કારણ કે ભારતનું ભાવિ ભારતના વર્ગખંડોમાં ઘડાય છે, તો એ ઘડવૈયાને પણ આપણે સજાગ રાખવા, સક્ષમ રાખવા, એમનું સન્માન જાળવવું આપણા સૌની ફરજ છે. તો અમે આજે ટૂંકમાં એટલી માંગણી કરવા આવ્યા છીએ કે શિક્ષકોનું સન્માન એ ફક્ત એક દિવસ પૂરતું નહીં, 365 દિવસ 24 કલાક માટે જળવાય અને એમને જે કાર્ય માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે એ કાર્ય એમના દ્વારા એમની પાસેથી કરાવાય, શિક્ષણનું કાર્ય કરાવાય, બીજા કામ કરવા માટે બીજા વ્યક્તિઓ છે એમની મદદ લેવાય. તો આ તમામ માંગણીઓ રાજ્યના તમામ શિક્ષકો વતી અમે માનનીય શિક્ષણ મંત્રીશ્રીને કલેક્ટર મારફતે કરવા માટે અહીંયા આવ્યા છીએ. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટી દ્વારા વધુમાં એમ પણ જણાવાયું હતું કે જો ખરેખર શિક્ષકોનું શોષણ અટકે તો તેમના અધિકારો તેમને અપાય તો રાજ્યમાં બાળકોના શિક્ષણની ગુણવત્તા પણ સારી થાય તેમ છે, જેથી શિક્ષકોના હિતમાં શિક્ષક દિવસ તરીકે તેઓનું શોષણ અટકાવવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.